ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ તમે સૌ મજામાં હશો બાળકો આપણે લાસ્ટ વિડીયો પ્રજનન વનસ્પતિ પોતાના જેવી બીજી વનસ્પતિ કેવી રીતના ઉત્પન્ન કરી શકે છે હવે આપણે આગળની માહિતીને આજના વિડીયોની અંદર લઈશું તો તમને પેજ નંબર એકસો ને છત્રીસ ઉપર લિંગી પ્રજનન આપવામાં આવ્યું છે એના વિશે તમને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જે પુષ્પ હોય એના જે પ્રજનન અંગો હોય એના વિશેની વાત કરવામાં આવી છે તો પહેલું છે કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે પૂકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે આપણે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષ આવી રીતના જયારે બે પ્રજનન અંગો ભેગા થાય છે ત્યારે એનામાંથી નવા પુષ્પનું નિર્માણ થાય છે હવે એનામાં આપણે કોઈ પણ પુષ્પની આપણે જયારે આંતરિક રચના સમજતા હોય છે ત્યારે દરેકની અંદર પુંકેસર અને સ્ત્રી કેસરો હોય છે આપણને પણ આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આપણે જે આ ભાગ છે ઇસ્ત્રી કેસર છે જે પુષ્પની અંદર અહીંયા અંદર અહીંયા હોય છે અને એના ઉપર જે આ જે રચના છે ઉપર એને પુંકેસર કહેવામાં આવે છે જે દરેક પુષ્પના પ્રજનન અંગો કહેવામાં આવે છે હવે આપણને પેજ નંબર એકસો સાડત્રીસ ઉપર દરેક પુષ્પો એના વિશેની વાત કરવામાં આવી છે એનામાં મુખ્ય પોઈન્ટ છે એક લિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો તો આ વ્યાખ્યાને આપણે પહેલા તો સ્પષ્ટ કરીએ કે જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા તો માત્ર પુંકેસર ધરાવે છે તેને એક લિંગી પુષ્પો કહે છે એટલે કે એક જ ફૂલની અંદર કાં તો એ સ્ત્રી કેસર હોય અથવા બીજીમાં અલગ અલગ એનું પુંકેસર અલગ હોય બંને એક ફૂલમાં હોય નહીં એવા ફૂલોને એક લિંગી પુષ્પો કહે છે તેને અંદર સ્ત્રીકેસર અને પૂકેસર બંને હોય છે એને દ્વિલિંગી પુષ્પો કહે છે જેની અંદર આપણે ઉદાહરણ તરીકે ઘણા અહીંયા પુષ્પોના નામ આપ્યા છે તો અહીંયા આપણે ચિત્રની અંદર જો પુષ્પ એટલે પૂકેસર અને માદા પુષ્પ એટલે સ્ત્રી આ બંને અલગ અલગ જો હોય તો એકલિંગી અને જો બંનેમાં એક પુષ્પની અંદર બંને હોય તો એને દ્વિલિંગી કહેવામાં આવે છે હવે આપણે અહીંયા કીધું છે કે મકાઈ પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો છે જ્યારે સરસવ ગુલાબ અને પેટુનિયા એ દ્વિલિંગી પુષ્પો છે દ્વિલિંગી પુષ્પોનામાં આપણે સરસવ પછી ગુલાબ અને પેટુનિયા જે આપણે ઉદાહરણ ચોપડીમાં આપેલા છે એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ બધા જે પુષ્પો છે એ દ્વિલિંગી પુષ્પો છે આ પુષ્પોની અંદર સ્ત્રી કેસર પણ છે અને પૂકેસર પણ છે એટલા માટે આપણને આ પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપ્યું છે પૂંકેસરનું એ નંબરની જે આકૃતિ છે એની અંદર જો તમને એમ પૂછે કે પૂકેસરના અલગ અલગ ભાગો જણાવો તો એનામાં આ જે ગ્રીન કલરની જે રચના છે એને તંતુ કહેવામાં આવે છે અને ઉપર જે આવી ફૂલની કડી ટાઈપની રચના છે એને પરાઘા સય કહેવામાં આવે છે એવી જ રીતના સ્ત્રી કેસરના પણ કેટલાક ભાગો અહીંયા આપવામાં આવ્યા છે સ્ત્રી કેસરના જે ભાગો છે એનામાં આપણને આ દાણા જેવી જે રચના છે ઈંડા જેવી તો એને અંડાશય કહે છે અને એની અંદર જે આ દાણા દાણાની જે આખી રચના છે એને અંડકો કહેવામાં આવે છે અને ઉપર હજી આપણે આનું જે છેદન થઈ ગયું છે એનામાં પરાગવાહિની અને પરાગ જે એકબીજાના પુષ્પ ઉપર જઈ અને પોતે આવી રીતના નવા પુષ્પને ઉદ્ભવ કરતા હોય છે એ બધા એના અંગો આવેલા છે અહીંયા આપણને કીધું છે કે નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે પરાગાસય પરાગ્રજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે સ્ત્રી કેસર એ પરાગાસન પરાગવાહિની અને અંડાશય ધરાવે છે અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે જે ઈંડા જેવી રચના છે એ એક થી વધારે હોઈ શકે છે માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે હવે આપણને એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પની અંદર જયારે પરાગનયન થાય છે ત્યારે નવા પુષ્પનું નિર્માણ થતું હોય છે તો એનું આપણને અહીંયા કીધું છે કે પરાગનયન એ બે પ્રકારના હોઈ શકે છે એક તો અહીંયા આપણને સ્વપરાગનયન અને પરપરાગનયન આપણે જેમ સમાનાર્થી વિરુદ્ધાર્થી સમજતા હોઈએ સ્વ એટલે એક જ પુષ્પની અંદર જે આ એનું ભાગ છે ઉપરનો પૂંકેશ્વરનો એના ઉપરથી જયારે એનું પરાગનયન છે એ જ ફૂલના અલગ અલગ બીજા જે પુંકેસર ઉપર કે એના અલગ અલગ ભાગો ઉપર પડે છે ત્યારે એને એક જ સ્વ એટલે પોતાનું જ જ ફૂલ ઉપર એનો જે પરાગનયન થાય છે એને કહેવા છે કેવાશે સ્વ પરાગનયન અને એક પુષ્પથી માંડી અને એની પરાગ રથ જે ઉડીને બીજા પુષ્પ ઉપર જો જતી હોય છે તો આને કેવાશે કે પરાગ નયન તો સામાન્ય રીતે પરાગ રજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે પરાગ્રજ હલકી હોવાના કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે જીવ જંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગ્રજ લઈને જાય છે કેટલીક પરાગ્રજ તે પ્રકારના પુષ્પના પરાઘાસન પર સ્થાપિત થાય છે પરાઘાસયમાંથી પરાગ્રજનું પરાઘાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે જો તે જ પુષ્પ પર પરાગ્રજ પરાગાસન પર સ્થાપિત થાય છે તો તેને સ્વપરાગ નયન કહે છે અને એક પુષ્પ થી પરાગ્રજ તે છોડના બીજા કોઈ છોડ ઉપર જઈને સ્થાપિત તેને પરયન કહે છે હવે આપણને અહીંયા એક નવો પોઈન્ટ ફલન તો ફલન શું છે કે જન્યુઓના સંયુગમન થી રચાતા કોષને ફલિતાન કહે છે જે નરજન્યુ અને માદાજન્યુ ફલિતાન બનવાનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવાય છે ફલિતાંડ ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં જ વિકસે છે હવે આપણે જોયું કે આખા પુષ્પની જે રચના છે એનું એક અંડકોષમાંથી વિવિધ અંડકોષોની અંદર રૂપાંતરણ થવું એકમાંથી બીજામાં પરાઘા નયનની પ્રક્રિયા બનવી અને અલગ અલગ પુષ્પો જે ઘણા સ્ત્રી ધરાવતા હોય છે ઘણા પુંકેસર સર ધરાવતા હોય છે એવા પુષ્પોની આપણે વાત કરી હવે આપણે આપણે આ આખું કોઈ પણ ફળ અને બીજનું નિર્માણ કેવી રીતના થાય છે એનો વિકાસ કેવી રીતના થાય છે એ પોતે ઘણી વખત ઉગી નીકળે છે ઘણી વખત એને ખેતી દ્વારા ઉગાડવામાં આવે છે તો આપણે આજે હવે આનો નવો પોઈન્ટ જે છે ફળ અને બીજનું નિર્માણ વિશે થોડુંક માહિતી મેળવીએ કે ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો પર ખરી પડે છે ફળે પાકી ગયેલું અંડાશય છે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે બીજ રક્ષણાત્મક બીજા ભ્રૂણમાં ધરાવે છે આવી રીતના એ ફળ છે જમીનની અંદર ઘણી વખત પોતપોતાની રીતે ઉપર કેરી છે કે અન્ય કોઈ ફળો છે જમ કોઈ પવનના કારણે વધુ પાકી જવાના કારણે જમીનની અંદર પડે છે અને પાછું એનામાંથી નવું છોડ કે નવું બીજમાંથી એનું અંકુરણ ફૂટી અને એ જ છોડ એનું નવું પ્રદાન થાય છે હવે બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે તો બીજનો ફેલાવો ઘણી વખત કોઈ પશુઓ મારફતે થાય છે પાણીના મારફતે થાય છે ઘણી વખત આપણે ઘણી સખત હવા ફેલાતી હોય તો એનામાં એના હલકા જો બીજ હોય તો ઈડીને અલગ અલગ જગ્યાએ પ્રસ્થાપિત થતા જોવા મળે છે એટલે કે બીજનો નો પ્રસરણ કેવી રીતના થાય છે એના વિશેની આપણને વાત કરવામાં આવી છે હવે એના ઉદાહરણો પણ કેટલાક તમને બાજુના પેજમાં આપવામાં આવ્યા છે કે બીજ અને ફળો એ પવન અને પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે પાંખો વાળા બીજ જેવા કે સરગવો અને મેપલ અને ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ આંખના અને સૂર્યમુખીના રોમમય ફળો ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે ઘણી વખત આપણે જોયું છે કે કેટલાક બીજ છે એ પવનની ઝડપને કારણે એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડતા હોય છે એના પછી ત્યાં પાણી હવા સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતા એ બીજ પાછું નવું એક છોડ ઉત્પન્ન કરે છે અને પાછું એક એનું જે એનું વિકાસ થાય છે એનો ગ્રોથ જે વધે છે અને આખે પોતે જેવું જ બની જાય છે જેનું એ બીજ હતું પછી તમને ઘણી વખત તમે જોયું હશે કે તમે ક્યાંક જંગલમાંથી પસાર થયા હો તો ઘણા તમારા શરીર ઉપર કેટલાક વનસ્પતિના પાંદડાઓ ચોંટી જતા હોય છે તો આપણે આવી રીતના કોઈ કાંટાળા જે અલગ અલગ વનસ્પતિ હોય છે એ આપણા શરીર મારફતે અથવા તો પ્રાણીઓના મારફતે એક જગ્યાથી બીજી જગ્યાએ જતી રહે છે અને ત્યાં એને પૂરતો બધા અવશેષો મળી રહે છે બધું એનું જે જે માટેના મળી રહે છે પાણી છે સૂર્યપ્રકાશ છે ખનિક્ષારો છે તો એનામાંથી બીજમાં બીજમાંથી ફળમાં અને ફળમાંથી પાછું એનામાંથી નવું આખું છોડ ઉત્પન્ન થાય છે આપણને આવા ઘણા બધા અહીંયા ઉદાહરણો આપ્યા છે ચિત્રની અંદર પણ ઘણા બધા એવા અલગ અલગ વનસ્પતિઓના નામ આપ્યા છે કે ઘણા તો પવન મારફતે ઉડે છે ઘણા પ્રાણીઓ સાથે ચોંટી જાય છે ગાડરીઓ અને ગોખરીયા એવા બધા કેટલીક વનસ્પતિ છે જે કાંટાળી હોય છે કોઈ પણ ઘેટા બકરા ઉપર પણ ચોંટી જાય છે અને આપણે પ્રાણીઓ મનુષ્ય પણ ત્યાંથી જો પસાર થાય તો મનુષ્યના કપડામાં પણ ચોંટી જતા એનું અલગ અલગ જગ્યાએ બીજનો ફેલાવો થાય છે તો આવી રીતના આપણે અલગ અલગ ઉદાહરણો બતાવ્યા છે અહીંયા કે કયા પદાર્થ કયા જે વનસ્પતિ છે એ કેવી રીતના કઈ ઉગે છે અને એનો ફેલાવો થાય છે હવે નાળિયેર આપણે જોયા છે કે ફળો અને બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્ય આવરણની અંદર રૂપાંતર પામે છે કેટલાક બીજમાં પ્રાણીઓ દ્વારા ફેલાય છે ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હુંફ જેવી રચના કરીને રચના ધરાવે છે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના તો આ બે ફૂલ છોડ એવા છે એના જે બીજ છે એવા છે કે કોઈ પણ પ્રાણીઓના જે બાહ્ય આવરણ સાથે જોડાઈ જાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ઉગાવો થવા માટે એ એને બીજનો ફેલાવો કરે છે આપણે અહીંયા એક સરસ મજાની વાત છે તમને એક એપલનું અને બદામનું એક અહીંયા ચિત્ર પણ આપવામાં આવ્યું છે એના વિશે થોડી માહિતી આપવામાં આવી છે કે કેટલાક ફળો માસલ અને રસાળ હોય છે માસલ ફળો એટલે જેનામાંથી રસ નીકળે આપણે જેને ચપ્પુથી છેદ કરીએ એટલે આપણું ચપ્પુ છે એ આખો એનાથી એના રસથી આમ પલળી જતો હોય એવા ફળોને માસલ ફળો કહે છે જેવા કે કેરી સફરજન નારંગી વગેરે આપણે જામફળ ખાઈએ છીએ એ બધા આપણે જયારે તરબૂચ છે એ બધા ફળો છે એ માસલ ફળ છે કારણ કે એની એ બધા ફળો છે એ રસવાળા હોય છે એમ કેટલાક ફળો કઠણ હોય છે શુષ્ક હોય છે અને બીજું એક આપણે એનો વિભાગ કે ડ્રાયફ્રુટ છે ઘણા બધા તમે બદામ જોયા છે પછી આપણે કાજુ છે કે અખરોટ છે એ એકદમ શુષ્ક હોય છે સુકાઈ ગયેલા હોય છે તો આ પણ એક ફળોનો પ્રકાર છે તો આમ દરેક ફળ છે એ અલગ અલગ બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે એક તો માસલ અથવા રસાળ ફળ અને બીજું છે એ શુષ્ક ફળ તો શુષ્ક ફળની અંદર જે ડ્રાયફ્રુટ હોય છે એ બધા શુષ્ક ફળમાં આવે છે અને જે બધા આપણે ચપ્પુથી ખાતા એ આપણે વાત કરીએ એવી રીતના રસ પેદા કરે છે એ બધાને માસલ ફળ કહે છે અથવા તો એ રસાળ ફળ તરીકે ઓળખવામાં આવે છે તો બાળ મિત્રો આપણે આ પ્રકરણની અંદર વનસ્પતિમાં પ્રજનનના બધી માહિતી મેળવી કે દરેક વનસ્પતિ છે પોતાના જેવો સજીવ પોતાના જેવું ફૂલ કેવી રીતના ઉત્પન્ન કરે છે અથવા તો એનો ઉગાવો કેવી રીતના થાય છે એના વિવિધ ઉદાહરણો પણ જોયા અને એની આંતરિક રચનાઓ વિશે પણ આપણે જાણ્યા હવે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા પ્રકરણ સાથે તો આપ સૌ મને રજા આપશો આવજો બધા